સિટી ન્યૂઝ ચેનલની લિંક મેળવવા અને સિટી ન્યૂઝના વિડીયો મેળવવા તેમજ સિટી ન્યૂઝ સાથે જોડાવા અત્યારે જ સિટી ન્યૂઝની યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ. કેશોદના જલારામ મંદિરે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે વિનામૂલ્ય નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે યોજાયેલા નેત્ર યજ્ઞમાં 250 દર્દીઓના તપાસી અને 75 દર્દીઓના ઓપરેશન માટે લઈ જવાયા છે. અને શ્રી રણછોડદાસ બાપુજીના ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ અને રાજકોટના નિષ્ણાંત તબીબો તથા સ્ટાફે યોગદાન આપ્યું હતું. આ નેત્ર યજ્ઞમાં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતમંદ મોતિયાના દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલની બસમાં લઈ જઈને આધુનિક ફેકો દ્વારા ટાંકા વગેરેનું વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવાની, જમવા અને શુદ્ધ ઘીનો શીરો અને ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા મફત આપવામાં આવે છે. તેમજ ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પમાં સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. આ જલારામ મંદિરે વર્ષોથી આ આઈ કેમ્પનું નિદાન કેમ્પ ચાલે છે એનો આજનો ભોજનદાતા તરીકે હું છું. બોલો. દર વર્ષે અમારા તરફથી એક કેમ્પ રાખીએ છીએ. આ કોઈ જાતનો નાત જાતનો ભેદભાવ નહોતો. હિન્દુ મુસ્લિમ તથા બધાની એકતા જળવાઈ રહીએ છીએ અને ગરીબો અને દર્દીઓને બધાના લાભ ભરપૂર મળે છે. મહિનામાં બે કેમ્પ હોય છે, પહેલો અને છેલ્લો. આજના કેમ્પના દાતા 75 ઓપરેશનના દર્દી થયેલ છે. કુલ 250 દર્દીને ચેકઅપ કરેલું છે. આયુર્વેદિક કેમ્પ ભેગો રાખેલો છે. રેડીભાઈ, આજે વર્ષોથી અમારા આ કેમ્પના કાર્ય, પંચક્ષેત્રના કાર્ય દરેક ચાલે છે. આ કાર્યમાં અમારી દરેક સમાજની એકતાની ભાવનાથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ રાખવામાં આવતા નથી. જેમાં વર્ષોથી રફીકભાઈ મહિલા અમારા દરેક કાર્યમાં સાથ સહકાર અને સાથીદાર રહે છે. તેમજ અન્ય મુસ્લિમ બંધુઓ પણ અમારી સાથે આ કેમ્પના કાર્યમાં અને સેવા આપવામાં જોડાયેલા.